Hey guys, good morning. Welcome back to my new video. And કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. એન્ડ વાગ્યા છે મોર્નિંગના 5:30. મેં બી જાગી ગઈ હતી 5 વાગ્યામાં. બહુ બધા લોકો અત્યારે ઊંઘી રહ્યા હશે. એન્ડ અત્યારે મોર્નિંગમાં મેં જઈ રહી છું ગ્રાઉન્ડ રનિંગ કરવા માટે. સો ફાઇનલી ચલો વધારે ટાઈમ વેસ્ટ નહીં કરું એન્ડ મેં બી નીકળી જઈશ ગ્રાઉન્ડ જવા માટે. એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ વ્લોગમાં ગ્રાઉન્ડ જઈને. શો ફાઇનલી આ તરફ અત્યારે મેં બી નીકળી ગઈ છું ગ્રાઉન્ડ જોવા માટે. બટ આજે મેં એથ્લેટિક ગ્રાઉન્ડ તો નહીં, બટ જઈ રહી છું રેસકોર્સની અંદર જ એક એલજી ગાર્ડન આવેલું છે ત્યાં જ નજીકના પાર્કમાં જ. ઓલરેડી મેં આજે અહીંયા જ રનિંગ કરીશ. અહીંયા જોઈ શકો છો બહુ બધા લોકો રનિંગ કરી રહ્યા છે. સો ફાઇનલી આજે મેં બી અહીંયા આવી ગઈ છું. એન્ડ કેમકે અહીંયા કેવું હોય છે કે ધૂળિયું ટ્રેક હોય છે જેમની અંદર આપણે રનિંગ કરી શકીએ છીએ, જે હોગિંગ એરિયા આપેલો હોય છે ગાર્ડનની સાઈડમાં એમાં. સો ચલો અત્યારે સૌથી પહેલાં મેં ફૂલ બોડી સ્ટ્રેચ કરીશ એન્ડ ત્યાર પછી મારું રનિંગ વર્કઆઉટ છે સ્ટાર્ટ કરીશ. એન્ડ હા, રનિંગની ડેટ બી આવી ગઈ છે કે 25 નવેમ્બર અરાઉન્ડ રનિંગ સ્ટાર્ટ થઈ જશે. સો બધા લોકોને ખ્યાલ બી હશે. એન્ડ ઘણા લોકોની પહેલાં બી કમેન્ટ્સ આવી રહી હતી કે જે લોકોનું ટાઈમિંગ હજી બી નથી આવી રહ્યો, જે ટાઈમિંગમાં આપણે કમ્પ્લીટ કરવાનું છે એમાં પૂરું નથી થઈ રહ્યું. સો કમેન્ટ્સ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવજો કે તમારો ટાઈમિંગ પ્રોપરલી આવી રહ્યો છે યા ફિર નહીં, રનિંગ કેવું ચાલી રહ્યું છે. એન્ડ હા, ઘણા દિવસથી અમારા વ્લોગ બી નથી આવી રહ્યા કેમકે મેં મારો અત્યારે ફૂલ ડે ટાઈમ છે અત્યારે આપી રહી છું મારું સિલેબસ કમ્પ્લીટ કરવામાં, એટલા માટે મારા વ્લોગ બી નથી આવી રહ્યા. બટ મેં ટ્રાય કરીશ કે મારું સ્ટડી રૂટીન એન્ડ રનિંગ રૂટીન ડેઇલીનું તમારી જોડે શેર કરું. એન્ડ હા, આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે કેમકે ગણતરીના દિવસો બચ્યા છે રનિંગમાં. એન્ડ ત્યાર પછી લેખિત એક્ઝામ બી, જ્યારે આપણે રનિંગ ક્લિયર કરીશું ત્યારે જ તો આપણે લેખિત આપવા મળશે. સો જે લોકોને હજી બી ટાઈમિંગમાં રનિંગ કમ્પ્લીટ નથી થતું એ લોકોએ અત્યારે રનિંગ પર ફોકસ કરવું જોઈએ. સો ફાઇનલી ચલો આજે મેં મારું રનિંગ વર્કઆઉટમાં 400 મીટરના 8 રાઉન્ડ કમ્પ્લીટ કર્યા છે. એન્ડ ત્યાર પછી અત્યારે મેં બી આવી ગઈ છું ઘૂંટો પીવા માટે. એન્ડ ત્યાંથી અત્યારે રૂમ પર આવી સૌથી પહેલાં સ્નાન કરી હનુમાનજી દદુને મનાવી, ત્યાર પછી અત્યારે મેં આવી ગઈ છું કિચનમાં. એન્ડ સૌથી પહેલાં મારી મોર્નિંગની શરૂઆત થતી હોય છે ગરમ પાણી જોડે. સો એ જ મેં અત્યારે સ્ટાર્ટ કરીશ, ગરમ પાણીથી મારી મોર્નિંગની શરૂઆત કરીશ એન્ડ ત્યાર પછી નાસ્તો વગેરે. સો નાસ્તામાં મેં આજે ખાસ કંઈ બનાવવાની નથી કેમકે બહારથી જ હાંડવો લાવી છું. સો એ જ નાસ્તો કરીશ. સો ફટાફટથી નાસ્તો કરી એન્ડ ત્યાર પછી અત્યારે આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. બટ મારા સ્ટડી ટેબલની હાલત કંઈક રાતની આમ જ છોડેલી છે. સો ફટાફટથી એમને ક્લીન કરીશ એન્ડ ત્યાર પછી મારું સ્ટડી રૂટીન છે સ્ટાર્ટ કરીશ. સો આ રીતે મારું મોર્નિંગ ટુ નાઇટ કંઈક ચાલી રહ્યું છે મારું શેડ્યુલ વગેરે. એન્ડ મારી પ્રિપરેશન બી ઓલરેડી આ જ રીતે ચાલી રહી છે. એન્ડ મારું જે રૂટીન હતું એ તો ઓલરેડી કન્ટિન્યુ છે રનિંગ એન્ડ રીડિંગ. બટ જસ્ટ મેં વ્લોગ તમારી જોડે શેર નથી કરતી. ઘણા લોકોની કમેન્ટ્સ આવે છે કે તમારા વ્લોગ કેમ નથી આવી રહ્યા. સો મેં અત્યારે ફૂલ ડે રીડિંગમાં આપું છું. બટ હા, જ્યારે બી સમય મળશે ત્યારે મેં તમારી જોડે વ્લોગ શૂટ કરી એન્ડ શેર કરીશ. આઈ હોપ કે તમારા લોકોની પ્રિપરેશન બેસ્ટ ચાલી રહી હશે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. એન્ડ કોઈએ પૂછ્યું હતું કે તમારા જે સબ્જેક્ટ છે કેટલા સબ્જેક્ટ છે એ પૂરા થયા છે. સો GCERT ઓલરેડી પહેલાં કમ્પ્લીટ કરી લીધી છે. બંધારણ ભૂગોળ એન્ડ રિઝનિંગ મેં જોડે કરી રહી છું. એન્ડ સેકન્ડ ટાઈમ અત્યારે મેં GCERT NCERT છે એ મેં રિવાઇઝ કરી રહી છું. સો આ રીતે અત્યારે મારે કંઈક આટલા સબ્જેક્ટ કમ્પ્લીટ થયા છે. એન્ડ જોડે જોડે અત્યારે મેં સામાન્ય વિજ્ઞાન બી જોડે જોડે સ્ટાર્ટ કરી દીધું છે. સો આ રીતે મારી પ્રિપરેશન ચાલી રહી છે. તો ચલો અત્યારે મેં મારું રીડિંગ છે આમ જ કંઈક કન્ટિન્યુ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ વ્લોગમાં. બટ હા, જે લોકો કમેન્ટ્સ કરી રહ્યા છે કે રનિંગ કમ્પ્લીટ નથી થતું તો શું કરવું જોઈએ, સો જે લોકોને એન્ડ હા, કોઈ ગર્લ્સની બી કમેન્ટ્સ હતી કે 2 ટાઈમ છે રનિંગ કરી શકાય, જો તમારી હેલ્થ સારી છે તો તમે 2 ટાઈમ રનિંગ કરી શકો છો, જેથી કરીને આપણને જેટલો બી સમય મળ્યો છે રનિંગ કમ્પ્લીટ કરવામાં એટલા ટાઈમિંગની અંદર તમારું જે રનિંગનો ટાઈમ નથી આવી રહ્યો એ ટાઈમિંગમાં તમે આવી જશો. ઓલરેડી રનિંગ કમ્પ્લીટ કરવા માટે ટાઈમિંગમાં આવવા માટે 15 દિવસ ઇનફ છે. બટ છતાં બી તમારું હેવી બોડી છે યા ફિર શ્વાસ ચડવાનો વધારે પ્રોબ્લેમ હોય યા ફિર વીક બોડી છે તો પ્રોબ્લેમ થતો હોય છે, તો આવા સમયે તમે છે નોર્મલી 2 ટાઈમ રનિંગ કરી એન્ડ ખાસ તમારી હેલ્થ સારી છે તો જ બોડી પર વધારે છે વર્કઆઉટ કરવું જોઈએ એન્ડ ભાર આપવો જોઈએ. નહીં તો નહીં, થોડી વધારે બીજી ઇન્જરી થાય યા ફિર કંઈ બી થાય એમના કરતાં પહેલાં પ્રોપર હેલ્ધી છો તો જ તમે 2 ટાઈમ કરી શકો છો. સો ચલો અત્યારે મેં બી મારું રીડિંગ છે કે આ જ રીતે કન્ટિન્યુ કરીશ. બટ સૌથી પહેલાં મારી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે લખવાની હતી એ લખીશ એન્ડ ત્યાર પછી મેં છે મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. એન્ડ તમારા લોકોનું સિલેબસ કેટલું કમ્પ્લીટ થયું છે મારી જોડે શેર કરજો. એન્ડ રનિંગનો ટાઈમિંગ શું આવી રહ્યો છે એન્ડ કયા જિલ્લા યા ગામ શહેરમાંથી તમે મારો વ્લોગ જોઈ રહ્યા છો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. એન્ડ ચલો આ રીતે અત્યારે મેં બી મારું રીડિંગ છે કન્ટિન્યુ કરીશ ને ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. બટ હા, એક કમેન્ટ્સમાં
મને જે યાદ આવી છે કોઈની કમેન્ટ્સ હતી, કોઈ મતલબ 4-5 કમેન્ટ્સ આવી મેં રેડ કરેલી છે, મેથ્સ રીચિંગ માટે શું કરું. તો તમે કોઈનો કોર્સ છે પરચેસ નથી કરી શકતા યા ફિર નથી કર્યો તો યુટ્યુબની અંદર હેક્સા મેથ સર્ચ કરજો, HEXA. તો એમાં યુટ્યુબ ચેનલની અંદર મેથ્સ રીચિંગ એટલા બેઝિકથી એ સર શીખવ્યા છે કે તમને સરવાળા બાદબાકી નથી આવડતા, તો ત્યાંથી લઈ એન્ડ મેથ્સ રીચિંગ પ્રોપરલી તમને આવડી જશે. સો ફ્રી ઓફ કોસ્ટ છે એન્ડ એમની એપ્લિકેશનમાં બી બેસ્ટ રહેશે તમારા માટે, તો તમે ત્યાંથી મેથ્સ રીડિંગ કરી શકો છો. સો ફાઇનલી ફૂલ ડે રીડિંગ કરી, અત્યારે થઈ ગયો હતો સાંજનો સમય, વાગ્યા હતા 6 સમથિંગ, મે બી આવી ગઈ હતી ડીમાર્ટમાં. સો અત્યારે ક્રિસ્ટન મોલની અંદરથી મારે થોડી શોપિંગ વગેરે કરવાની હતી, સો એ શોપિંગ કરવા જ આવી હતી. એન્ડ આજે મોર્નિંગમાં ઓલરેડી રનિંગ ફિનિશ થઈ ગયું છે, ફૂલ ડે રીડિંગ બી પ્રોપરલી કમ્પ્લીટ થયું છે એન્ડ સાંજના સમયે મેં આવી ગઈ હતી આજે ડીમાર્ટ થોડી શોપિંગ વગેરે કરવાની હતી. સો ફાઇનલી આજે એ બી થઈ ગઈ છે. સો મોર્નિંગ ટુ નાઇટ તો મારા કંઈક આ જ રીતે પસાર થઈ રહ્યા છે. વ્લોગ તમારી જોડે મેં શેર નથી કરી રહી, બટ મારું સ્ટડી રૂટીન તો ઓલરેડી કન્ટિન્યુ ચાલી રહ્યું છે. સો ફાઇનલી ચાલો શોપિંગ કરી આ તરફ, અત્યારે મેં બી થઈ ગઈ છું રિટર્ન. એન્ડ હા, જ્યારે જોબ હોય છે ત્યારે મેં જોબ પર બી જઉં છું. સો એન્ડ કોઈની કમેન્ટ્સ આવે છે કે મારી જોબની જરૂર છે, શું તમે અપાવશો? યસ, મેં એમના માટે વિડીયો અલગથી એક અપલોડ કરી દઈશ બનાવીને જ્યારે બી ટાઈમ મળશે. ફાઇનલી અત્યારે મેં આવી ગઈ છું રૂમ પર એન્ડ કોર્નફ્લેક્સ લઈને, કેમ કે અત્યારે મેં બપોરે જમતી નથી, દૂધ જોડે કોર્નફ્લેક્સ લઉં છું. એન્ડ આ છે પ્લાસ્ટિકના બોક્સ, એમની મારે જરૂર હતી, સો જોડે એ બી લઈ લીધા છે. એન્ડ અત્યારે વાગ્યા છે 8:00, સો સૌથી પહેલાં ચલો જમવાનું રેડી કરીશ. એન્ડ ત્યાર પછી જેટલું બી ટાઈમ બચે છે જ્યાં સુધી મેં રીડિંગ કરી શકીશ ત્યાં સુધી મેં રીડિંગ કરીશ. એન્ડ જ્યારે ઊંઘ આવે ત્યારે મેં ડાયરેક્ટલી સૂઈ જાઉં છું, કેમ કે જ્યારે બી ઊંઘ આવતી હોય ત્યારે મેં રીડ નથી કરતી. સો આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન છે બેસ્ટ ચાલી રહી હશે. કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવું છું. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરીશ સમાપ્ત. એન્ડ જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ટેક કેર.